હડતાળ બાદ લાભ પાછમથી ધમધમશે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ. મગફળી સહિતની હરાજી થશે શરૂ. ભાવાંતર યોજના લાગુ કરવા રાખી હતી હડતાળ. ભાવાંતર યોજનામાં ખેડૂતોને નુકસાનની વાત કરતા સીએમ, વિચારણા બાદ અમલમાં મુકાઈ છે ટેકાની યોજના. તો 1 ડિસેમ્બરથી દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં રાહતની કામગીરી થશે શરૂ. રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. કચ્છમાં એકનું મોત, મૃત્યુઆંક પહોંચ્યો 8 પર. સુરતમાં આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે સહેલાણીનો રહ્યો ધસારો. 20,000થી વધુ પ્રવાસીઓ લીધી મુલાકાત. 10 કિલોમીટર સુધી સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. રાજ્યમાં 4 વધુ સફારી પાર્ક બનશે. સુરતમાં દીપડા માટે, તો ગાંધીનગરની આસપાસ સિંહ માટે સફારી પાર્ક બનશે. દિવાળીની વેકેશનમાં સુરત એસટી વિભાગને તગડી આવક. સુરત એસટીને 1.58 કરોડની આવક. રાજ્યમાં એસટીને કુલ 4.84 કરોડની આવક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. હું જનક. શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ લાભ પાછમથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. માર્કેટ યાર્ડના વેપારીઓ ભાવાંતર યોજના લાગુ કરવા મુદ્દાને લઈને માર્કેટ યાર્ડ એસોસિએશનના વેપારીઓએ મંત્રી જયેશ રાદડિયાની મુલાકાત કરી. આ મુલાકાતમાં મંત્રી રાદડિયાએ 8 દિવસમાં સરકાર સાથે બેઠક કરવાની ખાતરી આપી હતી. જામનગરના હાપા માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા ભાવાંતર યોજના મુદ્દે પાડવામાં આવેલી હડતાલનો આખરે અંત આવ્યો છે. લાભ પાછમથી હાપા માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. મહત્વનું છે કે ભાવાંતર યોજના લાગુ કરવા વેપારી એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોરાજીના ફરણીની મુલાકાતે પહોંચ્યા હતા. ફરણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ આયોજિત કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ રસિકલાલ ધારીલાલ સીબીએસઈ શાળાનું પણ લોકાર્પણ કર્યું હતું. મોરબીના અડબત તાલુકાના ચરાડાવા પાસે મહાકાળી આશ્રમે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. આ ભાગવત સપ્તાહમાં કથાનું પ્રસ્થાન કરવા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલિબહેન પણ પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલા આગામી દિવસોમાં ઓબીસી સંમેલન થશે, જેમાં ઓબીસીની જનસંખ્યા પ્રમાણે અનામતનો લાભ આપવાની માંગ કરાશે. આ કાર્યક્રમમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોની દયનીય હાલતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત આ જ કાર્યક્રમમાં ઓબીસી સંમેલનની પણ જાહેરાત કરવામાં આવશે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણી 7 ડિસેમ્બરે યોજાઈ શકે છે અને 11 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ પણ આવી શકે છે. લાભ પાછળના દિવસે પેટાચૂંટણી અંગે જાહેરાત થઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનના માળખામાં ફેરફાર થઈ શકે છે. લોકસભા દીઠ મહામંત્રીઓ, ઉપપ્રમુખોનો સમાવેશ કરાશે. નવા માળખામાં અમદાવાદના મોટા માથાઓની બાદબાકીઓ પણ થઈ શકે છે. નવા સંગઠનના વિધાનસભા લોકસભા દીઠ મહત્વ આપવામાં આવશે. જિલ્લા પંચાયતના પૂર્વ હોદ્દેદારોને પણ તેમાં સ્થાન મળી શકે છે. પ્રવક્તાઓમાં પણ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. હાર્દિક પટેલ હવે ખેડૂતોનું સંમેલન યોજવા જઈ રહ્યા છે. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામ ખાતે આ સંમેલનનું આયોજન થયું છે. 12 નવેમ્બરે લાભ પાછળના દિવસે સાંજે 5 વાગે આ કાર્યક્રમ યોજાશે. વડોદરામાં સહજ ગ્રુપ દ્વારા અમન કે ફરિશ્તે નામથી ઇસ્કોન મંદિર ખાતે રંગોળી પ્રદર્શન યોજાયું છે. આમ તો આ રંગોળીની થીમ દેશભક્તિ પર હતી અને આ પ્રદર્શન પણ ભારતીય જવાનોને અર્પણ કરાયું હતું. જૂનાગઢના આઝાદી દિવસે મેયરે સરદારની સૌરાષ્ટ્રની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે. 9 નવેમ્બરના દિવસે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ઉપમેયર ગિરીશ કોટેચાએ સરદાર પટેલની ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં ફટાકડાને લઈને પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામાનો ભંગ કરતા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. જે દરમિયાન દિવાળી અને નવા વર્ષના તહેવારને અનુલક્ષીને છેલ્લા 5 દિવસમાં 80 લોકોની ધરપકડ કરાઈ હોવાની વાત પણ સામે આવી છે. બીજી બાજુ જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે ગુનો નોંધાયો હતો. ઉપરાંત 70થી વધુ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતા લોકો વિરુદ્ધ પણ અમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મંત્રી ગણપત વસાવાનું નવા વર્ષની શુભેચ્છા આપતું પોસ્ટર વિવાદમાં આવ્યું છે. શુભેચ્છા આપતા મંત્રીઓના પોસ્ટરમાં પક્ષનું નિશાન અચૂક હોય છે તેવામાં મંત્રી વસાવાના બેનરમાં તેમનો ફોટો અને શુભેચ્છા હતી, પરંતુ ભાજપનું નિશાન રખાયું નથી. વસાવાના વિવાદિત પોસ્ટરના કારણે ભાજપના અગ્રણી નેતાઓની નારાજગી પણ બહાર આવી શકે છે. દિવાળીનો તહેવાર એસટી માટે ફાયદાકારક સાબિત થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન એસટીને કરોડોની આવક થઈ છે. તહેવારોમાં એસટીને 4,84,00,000ની આવક થઈ છે. 7,700 ટ્રીપના ટાર્ગેટ સામે 9,902 ટ્રીપ થઈ છે. 4.34 લાખ પેસેન્જરોએ 19.31 લાખ કિલોમીટરનો એસટીનો પ્રવાસ કર્યો છે. રૂટીન પ્રવાસ સિવાય એસટીને વધારાની આવક થઈ છે. પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે અકસ્માત સર્જાયો છે. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડાયા છે. બે વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ પણ લઈ જવાયા છે. તહેવારોનો સમય છે અને અકસ્માતોની સતત ઘટના બની રહી છે. આજે વધુ અકસ્માત સર્જાયો છે. બે વ્યક્તિઓનું મોત થયું છે. અકસ્માત સર્જાયો છે પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે, જ્યાં કારનું ટાયર ફાટી ગયું, જેના કારણે અકસ્માત સર્જાયો છે. બે વ્યક્તિઓના મોત થયા છે. વેગેનર કારનું આ ટાયર ફાટી ગયું, જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે. બે લોકોને ઇજા પહોંચી છે, તેમને હોસ્પિટલ પણ ખસેડાયા છે. અમરેલીના બગસરામાં બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. રફાળા ગામ નજીક ખેતરમાં બનાવ બન્યો છે. 10 વર્ષીય બાળક પર હુમલાની આ ઘટના સામે આવી છે. બાળકની માતાએ દીપડાને ભગાડતા બાળકનો બચાવ થયો છે. હાલમાં બાળકને બગસરા સિવિલમાં દાખલ પણ કરાયું છે. અમરેલી વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ, દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એકવાર ઘટના રફાળા ગામ નજીક આ ખેતરમાં આ બનાવ બન્યો છે. 10 વર્ષીય બાળક પર હુમલો થયો છે. કેતન બગડા જોડાય છે. કેતન, બાળકની માતાએ દીપડાને ભગાડતા આખરે બાળકનો બચાવ થયો છે. બાળકને કેટલી ઈજા પહોંચી છે અને શું વિગતો સમગ્ર મામલે? જનક, જણાવી દઉં કે બગસરાના રફાળા ગામ નજીક એક ખેતરમાં બાળક પર હુમલો થયો છે. રાજેશ નામના 10 વર્ષીય બાળક પર હુમલો થયો છે. બાળક જયારે નાવા બેઠો હતો ત્યારે અચાનક જ દીપડાએ હુમલો કરતા બાળકની માતાને આ વખતે ખ્યાલ આવતા બાળકની માતાએ બૂમા બૂમ કરતા દીપડો ત્યાંથી જંગલ વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો. બાળકને માથાના ભાગે અને શરીરના ભાગે ઈજા થતા બાળકને બગસરાની સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવ્યો છે. જી બિલકુલ બિલકુલ, આભાર. તો આખરે બાળકની માતાએ દીપડાને ભગાડતા બાળકનો બચાવ થયો છે. અમરેલી પંથકમાં વારંવાર દીપડાઓના હુમલાઓની ઘટનાઓ સતત વધી રહી છે. બગસરામાં બાળક પર દીપડાએ હુમલો કર્યો છે, જેમાં બાળકને ઈજાઓ પહોંચી છે. તેને હાલમાં હોસ્પિટલ ખસેડાયો છે, જે સારવાર આપવામાં આવી રહી છે. 10 વર્ષીય બાળક પર હુમલાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. બાળકની માતા આવી ગઈ, દીપડાને ભગાડ્યો અને આખરે આ બાળકનો બચાવ થયો છે. દિવાળીની રજાઓને લઈને સુરત એસટી વિભાગને અધધ આવક થઈ છે. અત્યાર સુધીમાં 1,58,00,000ની આવક થઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ આવક નોંધાઈ છે. મહત્વનું છે કે 350 થી વધુ બસોનું બુકિંગ થયું હતું, સાથે જ અનેક મુસાફરો બુકિંગ વગર સીધી મુસાફરી કરતા હોય છે. આ તમામ મુસાફરોથી એસટી વિભાગને લાખોની આવક થઈ છે. દિવાળી રજામાં વિવિધ સ્થળોએ પર્યટકોની ભીડ ઉમટે છે. કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પણ મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી છે. 3 દિવસમાં 60,000થી વધુ લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. ટોય ટ્રેન કિડ્સ સિટી માટે પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 15,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. દિવાળીનો તહેવાર સુરતના ડુમસમાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. 1,000ની સંખ્યામાં સહેલાણીઓ સનસેટની મજા માણવા માટે ડુમસ બીચે પહોંચ્યા હતા અને દિવાળી રજાની મજા માણી હતી. તો કૃષ્ણની ભૂમિ દ્વારકા હાઉસફુલ થઈ ગઈ. મંદિર પરિસર સહિત માર્ગો પર ભીડ જોવા મળી. દિવાળીના વેકેશનમાં પરિવાર સહિત લોકોએ રજાની મોજ માણી હતી. ભગવાન કૃષ્ણના દર્શન કરી લોકોએ નવા વર્ષની શરૂઆત કરી, ત્યારે પ્રવાસીઓની ભીડને કારણે વેપારીઓની આવકમાં પણ વધારો થયો હતો. સોમનાથમાં પણ મુસાફરોનું ગોળાપુર ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને પહોંચ્યા હતા. બીજી તરફ કેટલાક લોકોએ વહીવટીતંત્રના જાહેરનામાનો ભંગ કરી દરિયામાં નાહવાની પણ મજા માણી હતી.
દિવાળી રજામાં 1 લાખથી વધારે પ્રવાસીઓ સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા. પ્રવાસીઓનો ધસારો જોઈને ખાનગી હોટલ માલિકોએ પણ ગમતું મળી ગયું હોય તેમ પ્રવાસીઓ પાસેથી ઉગાડી લૂંટ પણ ચલાવી હતી. બોટાદના સાળંગપુર ખાતે પણ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વરવાડા તાલુકામાં આવેલા સાળંગપુરમાં નવા વર્ષના દિવસે લાખો લોકોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. કારતક મહિનાના પ્રથમ શનિવાર પણ પ્રવાસીઓના દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોકો જોવા માટે પહોંચી રહ્યા છે. લોકાર્પણ બાદ પ્રવાસીઓના અનોખા આકર્ષણ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. આજે 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલા ગણપતિ પાટસર મંદિર ખાતે 108 કુંડી મહાગણેશ યાગનું આયોજન કરાયું છે. 11 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી 11 દિવસ માટે આ યાગનું આયોજન કરાયું છે, જેમાં કળશ સ્થાપના, ધ્વજાદંડ, પ્રતિષ્ઠા વિધિ, મહાપ્રસાદ, ધર્મસભા જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. 11 દિવસ ચાલનારા યાગમાં સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની તમામ સુવિધાઓ કરાઈ છે. રાજકોટના તોરણિયાના નકલંક ધામમાં ડાયરાનું આયોજન થયું. કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થયો. નકલંક ધામમાં યોજેલા ડાયરામાં મોટી સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી હતી. દ્વારકામાં મુસાફરના 17,000 રૂપિયાની ઉઠાંતરી થતા મુસાફરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. મુસાફરે આક્ષેપ કર્યો હતો કે 100 નંબર પર ફોન કર્યા છતાં પોલીસને તેની કોઈ જ વાત સાંભળી નથી. ત્યારબાદ મુસાફરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીને આરોપીને ઝડપી પાડવા માગણી કરી હતી. સાણંદના વિરમગામ હાઈવે નજીક ઓઇલ ચોરીનું કૌભાંડ સમાયું છે. સાણંદ પોલીસે મામલે 2 શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓ આયુષની ઓઇલ પસાર થતી પાઇપલાઇનમાંથી પંચર કરી તેમાંથી ઓઇલ ચોરી કરતા હતા. લાંચ કેસમાં સીબીઆઈ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને સંડોવણી બહાર આવતા સીવીસી દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. રાકેશ અસ્થાનાએ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર આલોક વર્મા પર ભ્રષ્ટાચારને લઈને આરોપ લગાવ્યા છે, ત્યારે સીવીસી દ્વારા આલોક વર્માની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરતના કિમમાં સામાન્ય બાબતે માથાભારે શખ્સોએ 1 યુવકની બાઈક સળગાવી હતી. માત્ર 50 રૂપિયાની લીધી હતી. મામલે ઝઘડો થયો ત્યારબાદ મામલો ઉગ્ર બનતા બાઈક સળગાવી દીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપીઓની અટકાયત પણ કરી હતી. ગાંધીનગરમાં જૂના કોબા પાસે થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સામસામે લાકડીઓ વડે મારામારી થઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કોઈ મામલે માથાકૂટ થાય છે અને લોકો લાકડી લઈને દોડે છે, જેમાં કેટલીક મહિલાઓ અને યુવતીઓનો પણ સમાવેશ થાય છે. 7 લોકોને ઈજા પહોંચી હતી. છોટાઉદેપુરના નસવાડી પાસે કેનાલ ઉપર કારમાં દારૂ સાથે નશાની હાલતમાં 3 નબીરાઓ ઝડપાયા હતા. કારમાંથી તપાસ દરમિયાન દારૂની 7 બોટલ મળી આવી. પોલીસે દારૂની 7 બોટલ, કાર મળી કુલ રૂપિયા 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટમાં ઢેબર રોડ પર જીમના સંચાલક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી એક યુવતીને વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એડીવી જીમના ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં દિવાળીની રાત્રે કારના કાચ તોડવામાં આવ્યા હતા. અસામાજિક તત્વો દ્વારા કારના કાચ તોડી આતંક મચાવવામાં આવ્યો હતો. જાહેરમાં કારના કાચ તોડનાર 2 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. હત્યા કરાયેલી હાલતમાં યુવતીને મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. યુવતીને મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં યુવતીની બોથક પદાર્થમાં અથાના ભાગે મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. વાસણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના જુવાપુરામાં ફાયરિંગની ઘટના બની હતી. જુવાપુરામાં આવેલી અલ સાદબ સોસાયટીમાં અજાણ 4 શખ્સોએ અંગત અદાલતમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં 1 શખ્સને ઈજા પણ થઈ હતી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે ગેલેરીનો ભાગ તૂટ્યો હતો. આંબેડકર પ્રતિમા પાસેની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો, જેમાં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના જાણતા જ ફાયરિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરતના ઉલપાડમાં આવેલા ડેલાડ પાટિયા પાસે કાર ચાલકે સાયકલ સવારને અડફેટમાં લેતા સાયકલ સવારનું મોત થયું છે. અકસ્માતની ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવીના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર હીટેન્ડરની ઘટના બની, જેમાં 1 વૃદ્ધાનું મોત થયું છે. 80 વર્ષીય વૃદ્ધા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ભડકોદરામાં મંગલમ રેસિડેન્સીના 4થા માળેથી બાળક નીચે પટકાયું હતું. ગેલેરીમાં રમી રહેલું બાળક નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના સ્થાનિકો એકત્ર થઈ ગયા. ગંભીર ઇજા થતા બાળકને હોસ્પિટલ ખસેડાયો હતો.
સુરતમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. સ્વાઇન ફ્લુના વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. એક 50 વર્ષની મહિલાનો કેસ પોઝિટિવ આવ્યો છે જે પુના ગામની રહેવાસી છે અને એક 38 વર્ષની યુવતીનો કેસ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ સુરતમાં 139 કેસ નોંધાયા છે. ડોક્ટરની બેદરકારી, પ્રસૂતાનું મોત, તેની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો Z24 કલા. ગુજરાતી હોવાનો કેટલો છે. બધા ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે છે પણ એક્ચ્યુઅલી ગુજરાતી ભાષામાં કેટલી સુંદરતા છે. કબ પ્યાર હુઆ, એકરાર હુઆ ઓર શાદી હુઈ, ઘણા શોઝ સાથે કર્યા અને પછી પ્રેમ થયો અને પછી લગ્ન થયા. ઠંડુ કોણ છે અને ગરમ કોણ છે? બંને ગરમ છે. લગ્ન થયા પછી અડધું કરિયર પતી જાય છે અને બાળક આવ્યા પછી કરિયર પૂરું જ પતી જાય છે. મારો તો કરિયર લગ્ન પછી ચાલુ થયું. અભિનયના ક્ષેત્ર પર કોઈ ચાન્સીસ ખરા? ઓફકોર્સ, એ એક્ટિંગ બહુ સારી કરી શકે અને ડિરેક્ટર તો બહુ જ સારો છે. હું એને કયા રાખું, મારી લાઈફનો ડિરેક્ટર તો એ જ છે. મારું કેવું જરા સાંભળો રે. રવિવારે આરતીથી અમી દ્રષ્ટિ રહેશે. દ્વારકા, જગન્નાથ મંદિર, ડાકોર, કાળ ભૈરવ, પાલીતાણા. મહાઆરતી સવારે 5:57. રાશિના તમામ રંગોની થશે છણાવટ. ભવિષ્યનો અંદાજ મળશે અહીં સચોટ. શું કરવું, શું ના કરવું તેનું મળશે માર્ગદર્શન. મૂંઝવતા પ્રશ્નમાં અમે બનશું પથદર્શન. અમારો ધ્યેય છે દિશા સૂચન. વિરમવાત આગળ વાત. અમદાવાદના મણિનગરમાં ડોક્ટરની બેદરકારીથી એક પ્રસૂતાનું મોત નિપજ્યું છે. મણિનગર વિસ્તારમાં આવેલી ખાનગી રમણલાલ હોસ્પિટલના ડોક્ટર ગીતેશ શાહ પર પરિવારે બેદરકારીનો આરોપ લગાવ્યો. મૃતકના પતિએ ડોક્ટરની બેદરકારીના કારણે તેમની પત્નીનું મોત થયું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરની અંદર ઇજા હોવાનું બહાર આવતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે બપોરે ઓપીડી પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ઓપીડી પોલીસ ચોકીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરી, પરંતુ મણિનગર પોલીસે કલાકો વીતવા છતાં ફરિયાદ નોંધી નથી. બનાસકાંઠાના ડીસાના ભડત ગામમાં દીકરીઓએ પિતાના પાર્થિવદેહને કાંદ આપવાની ઘટના સામે આવી હતી. જૈન સમાજ અગ્રણી ભવરલાલ શાહનું હૃદયરોગના કારણે મોત થયું હતું. પુત્ર ના હોવાથી દીકરીઓએ પિતાના પાર્થિવદેહને કાંદ આપી મુખાગ્નિ આપ્યો હતો. પાટનગરના તમામ સર્કલ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. ગાંધીનગરમાં 20 નવેમ્બરથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઈ ચરણ મેમો ફટકારાયો છે. ગાંધીનગરના તમામ માર્ગ પરના સર્કલ પર સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેનાથી ટ્રાફિકના નિયમ ભંગ કરનાર સામે પગલાં પણ લેવાશે. આણંદમાં રહેતા 76 વર્ષીય મહેન્દ્રભાઈ ગરીબ લોકોની સેવા કરે છે. મહેન્દ્રભાઈનો આખો પરિવાર અમેરિકામાં છે. તેઓ અહીં જરૂરિયાત હોય, કોઈની પાસે માગી ન શકતા હોય તેવા લોકોને ભોજન પહોંચાડે છે. ગુજરાતના ભરૂચના ઈખડના વતની ભારતીય ક્રિકેટ ટીમના મીડિયમ પેસ બોલર
મુના પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મુના પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મુના પટેલ 2011ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો સભ્ય હતો. જૂનાગઢ જિલ્લામાં આવેલા સફારી પાર્ક બાદ હવે રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કુલ 4 જેટલા નવા સફારી પાર્ક બનાવવાનું આયોજન કરાઈ રહ્યું છે. ગુજરાતમાં નવા ફરવાના સ્થળોનું નિર્માણ થાય, પ્રવાસીઓની સંખ્યા વધે તે હેતુથી ગાંધીનગર, સુરત જેવા શહેરોમાં સિંહ અને દીપડાઓના સફારી પાર્ક બનાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. 3 રાજ્યોના ચૂંટણી પ્રચારમાં ગુજરાત પ્રદેશના નેતાઓ જોડાયા છે. વિપક્ષી નેતા પરેશ સરણીને છત્તીસગઢની જવાબદારી સોંપાઈ છે. 18 નવેમ્બર સુધી પરેશ સરણી પ્રચારમાં રહેશે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે જશે. તેમણે સાગર રાયકર રાજસ્થાનમાં પ્રચાર કરશે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર ફરી એકવાર પક્ષીય વિશ્વાસ યથાવત રાખ્યો હોય તે રીતે ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે. અલ્પેશ ઠાકોર રાજસ્થાન, મધ્યપ્રદેશ એમ 2 રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં જોડાશે. આમ આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. નોટબંધીને 2 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું કે સરકારે નોટબંધીનો દાવો કર્યો હતો તે જુમલો સાબિત થયો છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પોતાના જ પક્ષને ભૂલી ગયા. લલિત વસોયાએ પ્રજાને દિવાળીની શુભકામના પાઠવવા માટે પોસ્ટર લગાવ્યા, જોકે આ પોસ્ટરમાં ક્યાંય પણ કોંગ્રેસ પક્ષનું નામ કે નિશાન જોવા મળતું નથી. તેથી લલિત વસોયા પોતાના જ પક્ષને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો સતત ધસારો વધી રહ્યો છે ત્યારે 5,000 પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય પણ લેવાયો છે. સ્ટેચ્યુમાં આવેલી ગેલેરી સુધી જતી લિફ્ટની કેપેસિટી માત્ર 5,000 પ્રવાસીઓની હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને તંત્ર દ્વારા વિનંતી પણ કરાઈ રહી છે. મોલમાં ખરીદી કરવાના આશયથી ચોરી કરતી મહિલા ટોળકીનું કારસ્થાન સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવ્યું છે. અમદાવાદના એસસીએવે પર આવેલા ઓસ્ટ્રિયા હાઈપર મોલમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓના કપડાંની ચોરી થતી હતી. મોલના સીસીટીવી ફૂટેજના ઝીણવટભરી તપાસ બાદ આખરે મહિલા ટોળકીની કરામત ખુલ્લી પડી ગઈ છે. નવસારી સબજેલના કેદી ઇમ્તિયાઝ બસેર શેખે હાથ અને પગની નસકાપીને આત્મહત્યા કરી છે. કાચા કામનો કેદી હવે ઇમ્તિયાઝ સબજેલના બેરેક નંબર 9માં છેલ્લા 3 મહિનાથી હતો. સબજેલના બેરેકમાં બ્રેડ મારી પોતાને ઈજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયું, જ્યાં તેનું મોત થયું. વલસાડના મોગરવાડી વિસ્તારમાં 5 વર્ષની બાળકી સાથે અડપલા કરવાના આરોપ સાથે ગામ લોકોએ એક શખ્સને ઝડપ્યો છે. આરોપીને માર મારી ગામ લોકોએ પોલીસને પણ સોંપ્યો હતો. કાલોલમાં પોલીસનો પુત્ર વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. આરઆર સેલની ટીમે પોલીસ પુત્ર અને 2 શખ્સોને 26 પેઢી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ઉના દરિયાઈ વિસ્તારમાં નાંદરક ગામે જૂથ તણાવની ઘટના બની હતી. 2 ચુતામને સામે આવી ગયા, જેમાં 3 યુવકો ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ પણ ખસેડાયા હતા. ગીર સોમનાથમાં 20 વર્ષનો યુવક ડૂબી જવાની ઘટના બની હતી. કચ્છથી અસ્થિ વિસર્જન કરવા આવેલા પરિવારનો 20 વર્ષનો યુવક ડૂબી જતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 1.5 કલાકની જહેમત બાદ યુવાનને બહાર કઢાયો હતો, પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું. ભાવનગરના પાનવાડી ચોક જમુડ સ્કૂલ નજીક થયેલી યુવાનની હત્યાના પ્રત્યાઘાત રૂપે વડવામાં કેટલાક શખ્સો દુકાનો સળગાવી હતી. આ શખ્સોએ પહેલા તો દુકાનમાં તોડફોડ કરી, ત્યારબાદ આગ લગાવી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર તાગ મેળવ્યો હતો. ગુરુવારે ગોપાલ ડાભી નામના યુવાની ચપ્પુના ગા ઝીંકી તલવાર ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં મુદ્દે 4 આરોપીઓના નામ સામે આવ્યા હતા. હત્યા જૂની અદાલતમાં થઈ હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટમાં 2 આખલાઓ વચ્ચે મહાયુદ્ધ સર્જાયું હતું. કોટડા સંગાડીના રામોદમાં આખલાઓએ આતંક મચાવતા આખા ગામને બાનમાં લીધું હતું. આ દરમિયાન તેમણે સ્કૂટર ચાલકને અડફેટમાં લીધો હતો, જોકે સદનસીબે સ્કૂટર ચાલકનો આબાદ બચાવ થયો. સતત 2 કલાક સુધી આખલાઓ બાખડતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દિવાળી બેસતા વર્ષની રજાઓ બાદ બેંકો તો ખુલી હતી. તમામ તહેવારો સિઝન હોવાના કારણે લોકોને રોકડ રકમ ન મળતા ભારે મુશ્કેલી થઈ હતી. ખરીદી માટે પણ જરૂરી પૈસા ન હોવાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી વેકેશન માણવા ખાનગી બસો કરતા એસટી બસો તરફ પ્રવાસીનો ભારે ધસારો જોવા મળ્યો છે, જેના કારણે એસટી નિગમે એક્સ્ટ્રા બસો દોડાવીને કરોડોની કમાણી કરી છે. 4 દિવસમાં એસટી નિગમે કરોડોની કમાણી કરી છે. કોડીનારમાં વિમાનસી હત્યાના મામલાને લઈને લુહાણા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કોડીનારમાં હત્યાના વિરોધમાં લુહાણા સમાજના વેપારીઓ સહિત સર્વ સમાજના લોકોએ વિશાળ મૌન રેલી કાઢી હતી. મૌન રેલી બાદ સમાજના લોકોએ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપી હત્યારા વિરુદ્ધ કડક પગલાં લેવાની માગણી કરી છે. રેલીમાં હજારોની સંખ્યામાં લુહાણા સમાજના લોકો પણ જોડાયા હતા.
પંચમહાલથી એક મહત્વપૂર્ણ સમાચાર. હાલોલના ગોધરા રોડ પર શોરૂમમાં આગ લાગવાની ઘટના. રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં આગ લાગી છે. બીઈંગ વિમન નામના શોરૂમમાં આગ લાગી છે. ગાર્મેન્ટનો માલ બળીને રાખ થઈ ગયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલોલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી છે. આપ જોઈ શકો છો હાલોલના ગોધરા રોડ પર શોરૂમમાં આગ. આગ પર કાબુ મેળવાયો છે. બીઈંગ વિમન નામના શોરૂમમાં આગ લાગી હતી. રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવાયો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને સતત લગભગ આગની ઘટનાઓમાં ચાર ગણો વધારો થઈ ગયો છે. આપ જુઓ કે પંચમહાલમાં પણ આગ લાગવાની ઘટનાથી હાલોલ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો પણ હાથ ધર્યા હતા. હાલોલ ગોધરા રોડ પર આ શોરૂમ આવેલું છે, ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી હતી. રેડીમેડ ગાર્મેન્ટનું આ શોરૂમમાં અચાનક આગ લાગી ગઈ. માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે છે. જયેન્દ્ર અમારી સાથે જોડે. જયેન્દ્ર, આગ પર કાબુ મેળવી લેવાયો છે કે હજુ પ્રયત્નો ચાલુ છે? ચોક્કસથી જનક, અત્યારે હાલોલના જે એક બીઈંગ વુમન નામના એક કપડાના શોરૂમની અંદર આગ લાગી હતી. આગ લાગવાનું જે પ્રાથમિક કારણ બહાર આવ્યું છે તે શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. જ્યારે આગની વાત કરીએ તો કાપડ હોવાના કારણે ખૂબ જ ભયંકર પ્રમાણમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે આજુબાજુની દુકાનોને નુકસાન થાય તેના પહેલા જ હાલોલ ફાયર બ્રિગેડ ત્યાં આવી પહોંચ્યું હતું અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. જેના બાદ જોકે છેલ્લે હવે આગ કાબુમાં આવી ગઈ છે અને લાખોના નુકસાન કર્યા કાબુમાં આવી છે. આજુબાજુની કોઈ દુકાનોને નુકસાન નથી થયું, પરંતુ હાલ આગ જે છે તે કાબુમાં આવી ગઈ છે. જેને બિલકુલ બિલકુલ આભાર જયેન્દ્ર. તો આગ કાબુમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવારમાં છેલ્લા 5 દિવસની અંદર આગની ઘટનાઓમાં 4-5 ગણો વધારો થયો છે. દિવાળીના તહેવારમાં નાના નાના શહેરો મોટા શહેરમાં આગની ઘટનાઓ બની છે. પંચમહાલમાં પણ હાલોલના ગોધરા રોડ પર આ શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે રેડીમેડ ગાર્મેન્ટ બળીને રાખ થઈ ગયા છે. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશું. નમસ્કાર.